21માં તમારી લોન ભરાઈ ગઈ, એનઓસી આવી ગઈ, તમારી એનઓસી આવી ગઈ, આરસી બુક બધું આવી, એનઓસી આરસી બુક બધું આવી ગયું, પછી તમારા ઉપર કેસ ક્યારે થયો? 2024માં અત્યારે અજેડ મોટર્સ બને છે ને, તો બ્લેક લિસ્ટ ની ગાડી પકડાવી અને મારા નામ પર લોન બી નથી થઈ અને મારા નામ પર ગાડી બી નથી થઈ, તો છતાં મારી આગળ છે ને એ લોકો એ ગાડી નામ પર કરવાના પેપર ક્લિયર કરવા માટેના પૈસા પડાવી લીધા છે. એ ફાઇલ તો ખોટી પણ પાછી એની અંદર એમાઉન્ટ બી બદલાઈ ગઈ, જે 2017માં 2.5 ની લોન ચાલતી હતી તેના બદલામાં 2019માં 3.5 લાખની લોન બતાવી દીધી એ લોકો. જે કપરાડામાં કિસ્સો હતો સાજળ ફાઇનાન્સ અમદાવાદનું, એ જ ફાઇનાન્સના ભોગ બનેલા આજે ચીખલી વાંસદાના લોકો મારી ઓફિસે આવ્યા છે અને એમણે પણ મારી પાસે એ જ રજૂઆત કરવી છે કે જે કપરાડામાં ઘટના બની હતી, કપરાડાના લોકો પીડિત હતા એ સાજળ ફાઇનાન્સના વ્યાજ થકી, જેમને લોકો આજે પણ એ વાત કરે છે તો એમના હૃદય કાંપી ઉઠે છે, કારણ કે એટલું બધું વ્યાજ ભરી ભરીને એ લોકો થાકી ગયા છે કે એમની પાસે આજની તારીખે નથી, જે વાહન ઉપર લોન લીધી હતી એ વાહન પણ નથી બચ્યું અને ફક્ત વ્યાજના પૈસા ભરે છે અને સાજળ ફાઇનાન્સ દ્વારા જે ચુંગલમાં ફસવામાં આવ્યા છે. સાજળ ફાઇનાન્સમાં તમે પણ વ્યાજના આવવા પડશે, તો તમારી સાથે શું ઘટના બની હતી? મારી સાથે સાહેબ છે ને 3 વખત મેં એની ફાઇલ પર સાઇન કરેલી હતી, તો મેં પૈસા ભરવામાં સમર્થ ન થતા મેં મારો નાનો ટેમ્પો હતો તે જે મોટી ગાડી છૂટી કરવાની વાયદા કરીને એ લોકોએ ટેમ્પો મારો લઈ ગયા સમાધાનમાં. પછી 3 મહિના પછી મારા પર એ લોકોએ એક કેસ નાખી દીધો, ચેક નાખી દીધો, તે ચેક બાઉન્સ થઈ ગયો. તે ચેકના કોરોના કાળમાં લોકડાઉન થવાથી એ કેસ 2022માં ઓપન થયો, તો મેં ત્યાં જઈને જોયું તો એ ચેક મારો ખોટી રીતના નાખેલો હતો, કે જે ચેકમાં વસ્તુ હતી કે મેં 2017ની ફાઇલ કરેલી હતી, તો તે કોર્ટે મને જે એવિડન્સ આપ્યા કે તારા પર આ રીતનો કેસ કરેલો છે, તો તેની અંદર 2019માં નવી ફાઇલ બની ગઈ જે મેં અગાઉ જે તમે જે 2017માં લોન લીધી, વાહન ખરીદ્યું એના ઉપર લોન કરી, એ લોન સાઇટ ઉપર રહી ગઈ, પણ 2019માં તમારા ઉપર નવી ફાઇલ થોપી દેવામાં આવી અને કેસ પણ એ નવી ફાઇલ ઉપર થયો, જે તમે જૂની ફાઇલના પૈસા ભર્યા વાહન લીધું એની સાથે કોઈ નિસ્બત જ નથી, ને આ જે ફાઇલ છે એ તદ્દન ખોટી રીતે તમારા ઉપર થોપી દેવામાં આવી. એ ફાઇલ તો ખોટી પણ પાછી એની અંદર એમાઉન્ટ બી બદલાઈ ગઈ, જે 2017માં 2.5 ની લોન ચાલતી હતી તેના બદલામાં 2019માં 3.5 લાખની લોન બતાવી દીધી એ લોકોએ. હવે એ માણસના મેં કોર્ટની અંદર રજૂઆત કીધી કે આ કેસ કોર્ટોને ફ્રોડ કરી રહેલા છે, તો એની ઉલટ તપાસ આવી, તે દિવસથી એ માણસો કોર્ટની અંદર હાજર રહેતા નથી, ને અહીંથી અમે 400 કિલોમીટરના અંતર કાપીને હેરાન પરેશાન થઈને પૈસા બગાડીને જઈએ ને ત્યાં માણસ હાજર નથી થતો. તમે જે ફાઇલ તમારી જોઈ બરાબર, તેમાં જે સાઇન કરેલા હતા એ બધું ઓરિજિનલ જ હતું? એ મારી સાઇન જે 2017-16માં કે જે સાઇન કરીને અમે ફાઇલ આપેલી એ અહીંથી અમને જે તે અમારા ચીખલીના સોકટભાઈ કરીને એજન્ટ એ અમારા પર ખાલી અહીંના માણસો પાસે સાઇન જ લે, ઉપર એમાઉન્ટ કે તારીખ માગતા નથી. એ અમારી આપણા ત્યાં આદિવાસી પટ્ટામાં આ રીતનું એ લોકોનું બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું. અમે ચીખલી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કીધી, પછી ઘણો જવાબ આપ્યો ચીખલી પોલીસ વાળા સ્ટેશન એમ કે તમારે કોર્ટને રાહે ચાલતું છે એટલે અમે એની અંદર દખલઅંદાજી નહીં કરી શકીએ. અમે વાળા વ્યક્તિને એક વખત જો અહીંયા બોલાવે ચીખલી કાં તો વાંસદા કાં તો કપરાડા કોઈ પણ વિસ્તારમાં બોલાવે તો એ માણસનું બહુ મોટું કૌભાંડ છે. લગભગ 700 માણસો એનાથી પીડિત છે, જે હા પીડિત છે, આખું કૌભાંડ બહાર આવી શકે ને જે વ્યાજના ખપ્પરમાં લોકો હોમાયેલા છે બહાર નીકળી. હજુ પણ હવે આદિવાસી પટ્ટાના ગરીબ માણસોનું શોષણ કરવામાં ને એ લોકોને જે ચેક પડેલા છે એનો દુરુપયોગ જે થઈ ગયેલું છે તે થઈ ગયેલું, એ તો કોર્ટને રાહે લટતા જ છે, પણ હવે બીજા બી માણસો નીકળતા છે કે જેમને એનઓસી બી મળી ગયા છતાં બી પાછા ચેક નાખી દીધા. હવે એ માણસને ત્યાં પડેલા ચેકનો કંઈક સરકારને અમે તો વિનંતી કરીએ કે પડેલા ચેકનો એ દુરુપયોગ કરતા બંધ કરે ને જે અગાઉ જે ચેક લખેલા છે એની બી કંઈક તપાસ થાય, કેમ કે માણસ અહીંના ગરીબ આદિવાસીઓને એટલું ભણતર નથી, અમારી પાસે એટલી સમજણ નથી ને અમે એટલું બધું જાણતા બી નથી, કેમ કે અમે રોજગારી મેળવીને અમારું પરિવારનું ગુજરાન કરતા હશે, અમારે વધારે કંઈક વિશેષ નથી જોઈતું, પણ આ ગરીબોનું શોષણ જે થઈ રહેલું છે એ સાજેડ મોટર્સના માલિકને
અહીંયા વાસદા કાં તો ચીખલી કાં તો કપરાડા સરકાર દ્વારા કે ગમે તે કોઈ અમારી વાતને રજૂઆત થાય તો એમને અહીંયા બોલાવે તો કંઈક બીજા જે પીડિત વ્યક્તિ છે એ બહાર નીકળી શકે. ગણપતભાઈ આપણને વાત કરી કે સાજળ ફાઇનાન્સ કઈ રીતે લોકોને પાસે પૈસા પડાવવાનો ષડયંત્ર અને આખો પોતાનો એક બિઝનેસ જ લાગે છે કે આદિવાસી વિસ્તારમાં આ રીતે લોન કરાવડાવવાની. એમની લોન 17માં હતી, 18-19માં નવી ફાઇલ બનાવી દીધી, રકમમાં ચેન્જ થઈ ગયો, ડોક્યુમેન્ટ એના આવે છે. એનો મતલબ એ થાય કે જ્યારે 17માં એમણે સાઈન કરીને ડોક્યુમેન્ટ આપ્યા છે, ડોક્યુમેન્ટ ઉપર કોઈ વસ્તુ લખવામાં આવી ન હતી, કારણ કે એમણે રેગ્યુલર હપ્તા ભર્યા હતા, રેગ્યુલર પૈસા ચૂકવ્યા હતા. પણ જ્યારે રેગ્યુલર એમના પૈસા ચૂકવાઈ ગયા બાદ એમને એવું લાગ્યું સાજળ ફાઇનાન્સના માલિકને કે હવે પછી મારે એમની પાસે વધારે પૈસા પડાવવા છે, તો એમણે એમની પાસે નવી ફાઇલ તૈયાર કરી અને નવી રકમ ઉમેરી અને પછી એમની ઉપર કેસ થોપી દેવામાં. આપણી સાથે બીજા છે, સાહેબ તમારું નામ? મારું નામ મિતેશભાઈ સુરેશભાઈ ડોલવણ ઢોળિયા. મેં 2021માં લોન પોતે ભરી નાખેલા હપ્તા, આરસી બુક, એનઓસી બધું એ લીધું. આ 2024માં પાછું મારા પર આ વોરન રહ્યો છે. એટલે તમે લોન ક્યારે લીધેલી? 2021માં લોન બધું લોન પતી ગઈ તમારી. બે કઈ ગાડી લીધેલી? સ્વિફ્ટ GJ15BB68. એટલે તમે ગાડી લીધી, કેટલાની લોન કરેલી? 80,000. 80,000ની લોન કરી તમે? 80,000ની લોન કરી. 21માં તમારી લોન ભરાઈ ગઈ. એનઓસી આવી ગઈ તમારી? એનઓસી આવી ગઈ, આરસી બુક બધું. એનઓસી આરસી બુક બધું આવી ગયું. પછી તમારા ઉપર કેસ ક્યારે થયો? 2024માં અત્યારે આવ્યો. પર એ સાનો કેસ થયો? શું કહેવા માંગે છે કેસમાં? ચેક બાઉન્સ છે. ચેક બાઉન્સ છે. નામ શું? મિતેશ સુરેશ. તમે એની આગળ કઈ ફરિયાદ કરી? ના, અત્યારે પહેલી વાર જ આવ્યું. 2024માં આવ્યો, 2019માં પતી ગયેલું બધું. તમે વિચાર કરો, 2021માં એનઓસી અપાઈ ગઈ, હપ્તા ભરાઈ ગયા, કાગળિયા આવી ગયા, ટોટલી આરસી બુક બધું જ આવી ગયું, અને પછી 2024માં તમારા ચેક ત્યાં પડેલા છે. ચેક મને નથી આપ્યા, બે દિવસમાં રિટર્ન થઈ જાય એમ કીધું, પણ પછી એ લોકો 2019માં આપ્યા નથી મને ચેક. તમે વિચાર કરો કે એક ચેકનું મહત્વ કેટલું છે, તમે અહીંયા સમજી શકો છો કે એક ચેક તમારો કોઈ પાસે હોય તો એ દુરુપયોગ કેવી રીતે થાય. આ સાજળ મોટર ફાઇનાન્સ જે છે એની પાસે શીખવો પડે લોકોએ કે એક ચેકનું મહત્વ કેવી રીતે છે. આ ભાઈની લોન 21માં પતી ગઈ, એનઓસી આવી ગઈ, આરસી બુક આવી ગઈ, છતાં પણ 24માં ફરી પાછા એમના ઉપર કેસ કરી દેવામાં આવ્યો કે ભાઈ તમારા જે પણ છે એ ચેક બાઉન્સ થયા છે અને પૈસા ભરવામાં નથી આવ્યા. એટલે હવે અમને અમદાવાદ જ કેસ કર્યો છે. અમદાવાદ તારીખમાં ગયા? ના, હજુ પહેલી વાર જ આવ્યો. પહેલી વખત. તમે વિચાર કરો કે આવા કેટલાય લોકો, એમનું કેવું છે ગણેશભાઈનું કે આ વિસ્તારમાં 700થી વધારે લોકો આવા ખપ્પરમાં હોમાયેલા છે અને તે પણ સાજળ ફાઇનાન્સના જ જંગલમાં ફસાયેલા છે. આપણી સાથે એક બીજા છે, સાહેબ તમારું નામ? મોહમ્મદ સમીરભાઈ. મોહમ્મદભાઈ તમારી સાથે શું ઘટના થઈ? મેં 23-2-2020માં લોન કરી હતી 28,000ની, એમાંથી મેં 8,000 રોકડા લીધા હતા અને 20,000 હપ્તા પેટે મારા હપ્તા પૂરા ભરાઈ ગયા. મારી લોન ક્લિયર થઈ ગઈ 8-1-2022માં લોન ક્લિયર થઈ ગઈ. મેં હું મજીદભાઈ પાસે કાગળિયા લેવા ગયો, થોડા દાણા પછી આવી જશે એમ કરીને, ને કાગળિયા મારા આવ્યા નહીં ને મારા પર સમન્સ આવ્યો વોરંટ ટાઈમ ઉડાયેલો. મેં મજીદભાઈ ને મળ્યો, મજીદભાઈ વાત કરી ત્યાં છતાં તો કઈ નહીં, એ ભાઈ ના કાગળિયા ભૂલથી આવા આવી ગયા છે, સમન્સ ને આપણે કેન્સલ કરાવી દઈએ એમ સૂચના આપી મને. અને પછીથી બોલો કે પાછા વોરંટ આવ્યો 2-3 વાર. તમે કઈ ગાડી લીધેલી? મેં 2-વ્હીલર ડ્રીમ યોગા. અમદાવાદ આનંદ ને પ્રકાશ દાદા ને રૂબરૂ મુલાકાત લીધી. મેં વાત કરી તો મને કીધું કે હવે તમારે ત્યાં કેસર મજીદભાઈ પૈસા નથી આપ્યા, આમ નથી આપ્યા, તેમને બધું ગોલગોલ ફરાવે છે મને, ને તારીખમાં દોડાવ્યા કરે છે મને. અમદાવાદ સુધી તમે તારીખમાં જાવ છો? અમદાવાદ સુધી તારીખમાં જો બે વખત હું જામીન લઈને ગયો તો કોર્ટ બંધ રહે છે ને મારે ધક્કા પર ધક્કા ખાવા પડે છે. સમીરભાઈ વાંસદાનો કિસ્સો છે, ચીખલીનો કિસ્સો છે, ડોલવણનો કિસ્સો છે. તમે વિચાર કરો કે ડ્રીમ યુગા ગાડી હપ્તા ચૂકવાઈ ગયા, પછી એમણે એમના એજન્ટ ઉપર દોડી દીધો કે એજન્ટે પૈસા નથી ચૂકવ્યા અને નવો ચેક નાખી દીધો અને ચેક બાઉન્સના કેસમાં એમને પણ અમદાવાદ ઢસડી જવા પામ્યા. કારણ કે આ વિસ્તાર અમદાવાદથી 400 કિલોમીટર દૂર છે અને લોકો અહીંથી અમદાવાદ સુધી ફાફા મારે એના કરતા જે પણ પૈસા હોય તે આપી દેવામાં રાખતા હોય છે અને સાજળ ફાઇનાન્સ જેવા આવી રીતે આદિવાસી પ્રજાને લૂંટતા રહે છે. આપણી સાથે એક બીજો પણ કિસ્સો છે. તમારું નામ? કનૈયાભાઈ ગજુભાઈ મહલા. કનૈયાભાઈ તમારું ગામ કયું? સુખાભાઈ. સુખાભાઈ તો તમે શું લીધેલું એમની પાસે? સાજળ ફાઇનાન્સ સાજળ મોટર્સ પાસેથી ટ્રક લીધી હતી 5524 નંબરની. હવે ચીખલી સોકતભાઈના ઘરેથી ગાડી લીધી, હવે લોન કરાવી સાજળ મોટર્સમાં, હવે ગાડી નામ પર કરવાની કે જે કંઈ હોય ટેક્સ ભરવાનું, વીમો ભરવાનો,
એ છાજેડ મોટર્સની જવાબદારી હતી. મેં એમને 1.5 લાખ રૂપિયા પેપર ક્લિયર કરવા માટે આપ્યા અને 1.5 લાખ રૂપિયા છે ને તો એમના એકાઉન્ટમાં છાજેડ મોટર્સના એકાઉન્ટમાં ભર્યા છે. હવે 10 મહિના 10 હપ્તા સુધી મેં પૈસા ભર્યા. પછી મેં કાગળિયાની વાત કરી કે મને આરસી બુક ને એવું કંઈક આપો, મારી આગળ ગાડીના કોઈ બી ડોક્યુમેન્ટ નથી તો મારે ગાડી કેવી રીતે ફેરવવી, એવી રીતના હું ફોન કર્યો તો એ લોકોએ મને કીધું કે 2-3 દિવસમાં મળી જશે. પછી એમના સીઝરો આવ્યા અને હપ્તા તો મારો બાઉન્સ થયો છે, ચૂકી ગયા છે હપ્તો ભરવામાં, એમ કરીને ગાડી લઈ ગયા. મને કીધું એક હપ્તો બેંકમાં પાછો નાખો તો તમને ગાડી અપાવી દેશું. બીજા દિવસે બેંકમાં જઈને એમના એકાઉન્ટમાં પૈસા નાખ્યા છાજેડ મોટર્સના, અને પૈસા નાખીને ફોન કર્યો કે આનંદભાઈ પૈસા નખાઈ ગયા છે તો ગાડી ક્યાં છે મને બતાવો. તો કે હજુ મારા એકાઉન્ટમાં પૈસા નથી આવ્યા, કાલે તમને જણાવીશ એવું કીધું. બીજા દિવસે પાછો ફોન કર્યો. કેટલો ટાઈમ? આ ઘટના 2020ની છે. અત્યારે તમારી પાસે ગાડી છે કે નથી? ગાડી મારા પાસે નથી. પછી અમે કેટલા રૂપિયા ભર્યા અત્યાર સુધી? અત્યાર સુધીમાં મેં છે ને 3 લાખ રૂપિયા ઉપર ભર્યા છે. 3 લાખ. તમે કેટલાની લોન કેટલાની કરાવી? 4 લાખ રૂપિયાની લોન કરી હતી. ગાડી કેટલામાં લીધેલી? ગાડી 4 લાખ રૂપિયાની. 4 લાખ રૂપિયા લીધેલી, 3 લાખની લોન કરાવેલી તમે, અને નામ ટ્રાન્સફર કરવા 1.5 લાખ રૂપિયા તમે બીજા આપેલા, વીમો પાર્સિંગ એનઓસી બધું લેવા તમે એટલા પૈસા. તમારી પાસે પૈસા બી ગયા, ટ્રક બી ગયું, અને અત્યારે કઈ કેસ એવું થયું છે તમારા પર? અત્યારે મારા ઉપર 60,000 નો ચેક બાઉન્સ કરીને કેસ કર્યો છે અમદાવાદ કોર્ટની અંદર, અને એણે છે ને મને ગાડીના પૈસા ભરાવીને પછી એનઓસી લખી આપેલું, નો ડ્યુ સર્ટિફિકેટ એણે મને આપેલું 31/3/2023, અને 7મા મહિનામાં છે ને પછી મારા ઉપર એણે કેસ કર્યો છે અમદાવાદ કોર્ટમાં. તમને નો ડ્યુ નો આપી દીધો લેટર આપ્યો, પછી પાછો તમારા ઉપર કેસ કર્યો ચેક બાઉન્સ નો. કેટલા રૂપિયાનો ચેક બાઉન્સ નો કેસ? 60,000 નો. 60,000. તો તમારે પૈસા અત્યારે કોઈ ભરવાના નથી, છતાં પણ કેસ કર્યો? મારે પૈસા ભરવાના નથી તો છતાં 60,000 નો ચેક બાઉન્સ કરીને મને કોર્ટમાં અમદાવાદ બોલાવે. તમારા બધાની રજૂઆત શું છે? તમે શું કહેવા માંગો છો? સરકાર પાસે શું અપેક્ષા છે? અહીંના સંસદ ધારાસભ્ય પાસે તમારી શું અપેક્ષા છે? અમારી એક જ અપેક્ષા છે કે સરકાર દ્વારા એમને જે કંઈક આ કાર્યવાહી થાય એમાં સહકાર આપે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, એવી અપીલ હું રાખું છું. અહીંયા બધા જ પીડિત આપણી સાથે વાત કરીને બધા ઉપર બધા પાસે એવિડન્સ છે. અમે જે પૈસા ભર્યા છે બેંક થ્રુ પૈસા ભર્યા છે, બધા જ પાસે એવિડન્સ છે, છતાં પણ સાજળ ફાઇનાન્સ બધાને કોર્ટમાં ઘસડી જાય છે, અને આદિવાસી વિસ્તારના લોકો પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા પણ ગભરાતા હોય છે, અને અમદાવાદ જેવી કોર્ટ સુધી જવામાં એમને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. છતાં પણ સાજળ ફાઇનાન્સ કોઈને પણ પૈસાના વાંકે છોડતા નથી, અને બચેલા કુચેલા જે પણ પૈસા હોય એ પણ એઠી લેવાની દાનત રાખે છે સાજળ ફાઇનાન્સ. કારણ કે સાજળ ફાઇનાન્સનું મારો પ્રમાણે મુખ્ય હેતુ એ જ છે કે આદિવાસી વિસ્તારના લોકો અભણ અને નાસમજ છે, જેથી કરીને આ વિસ્તારમાં ફાઇનાન્સ કરી અને એમની ઉપર વર્ષો વર્ષ પેનલ્ટી અને વ્યાજના પૈસા લઈ સાજળ ફાઇનાન્સ મોટર ચલાવવાનું એવું ઉદ્દેશ્ય લાગે છે. પણ કદાચ આમાં સરકારશ્રી દખલગીરી કરે, સરકારશ્રીના ચૂંટાયેલા નેતાઓ દખલગીરી કરશે, તો આ જે પીડિત છે 500-600 જણા જે આ સાજળ ફાઇનાન્સના પીડિત છે એમને રાહત મળશે, અને એમને પોતાના હકના જીવવાની અને પોતાના પૈસા કમાયેલા એ પોતાની પાસે રહે એનું પણ કોઈક સહારો રહેશે. માટે મારે સરકારશ્રી અને ચૂંટાયેલા નેતાઓને એ જ અપીલ છે કે વધારે પડતી અને વહેલી પડતી દખલગીરી કરે, કારણ કે એમનો રજૂઆત એ પણ છે કે ટૂંક સમયમાં 2-3 દિવસમાં જ એ નવા ચેકો કોર્ટમાં નાખશે અને બીજાને પણ કોર્ટમાંથી કોર્ટમાં બોલાવશે અને એના પર પણ કેસ કરશે. એ કેસ થતા બચે એના માટે ખૂબ જલ્દીથી આના ઉપર કાર્યવાહી થાય એ જ અપીલ છે અમના લોકોની. વ્યાજ કરો સામે જે મોહિમ ચલાવી રહ્યો છે જીજે દેશી ન્યૂઝ, એના પણ એ જ અપીલ છે. હું છું સન ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ.